नमस्कार, स्वागत છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. અમદાવાદમાં ભારતી બાપુ બ્રહ્મલીન થયા. રાત્રે 8 વાગે ભારતી બાપુએ દેહ ત્યાગ કર્યો. સવારે 8:30 થી 9:30 વાગ્યા સુધી તેમના દર્શન કરી શકાશે. સરખેજના આશ્રમ પર અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે. તેમનું સમાધિ સ્થાન જૂનાગઢમાં લઈ જવાશે. તેમના પાર્થિવ દેહને જૂનાગઢ લઈ જવામાં આવશે, જ્યાં તેમને સમાધિ આપવામાં આવશે. મોડી રાત્રે 8 વાગે તેમણે દેહ ત્યાગ કર્યો. સરખેજ ખાતેના આશ્રમમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમના ભક્તો અને અનુયાયીઓ તેમના દર્શન સવારે 8:30 થી 9:30 વાગ્યા દરમિયાનમાં કરી શકશે. સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, ભારતી બાપુએ દેહ ત્યાગ કર્યો છે, જૂનાગઢમાં તેમને સમાધિ આપવાની વાત સામે આવી રહી છે. શું છે વધુ જાણકારી? કઈ જગ્યાએ તેમને સમાધિ આપવામાં આવશે? ક્યારે આપવામાં આવશે? એ આપણે ચોક્કસ જાણીએ કે જે ગિરનારના જે વયોવૃદ્ધ સંત છે તે ભારતી બાપુ જે છે, બ્રહ્મલીન થતા તેના જે ભક્તો છે તેમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. બીજી તરફ જોવા જઈએ તો હાલ બાપુએ દેહ ત્યાગ અમદાવાદમાં કર્યો છે, પણ જાણવા મળતી વિગતો મુજબ તેનો જે આશ્રમ ભવનાથમાં આવેલો છે, ભારતીય આશ્રમ, ત્યાં તેને અંતિમ વિધિ કરવામાં આવે તેવું પણ જાણવા મળી રહ્યું છે. જો ભારતી બાપુને જીવન ઉપર દર્શન કરવા જાય તો ભારતી બાપુ ખૂબ વયોવૃદ્ધ સંત છે. મા મલ્લેશ્વરની પદવી ધરાવતા ભારતી બાપુના ખૂબ મોટો છાક વર્ગ છે તે ગુજરાત આખામાં જોવા મળી રહ્યો છે. ભારતી બાપુ ખૂબ સૌમ્ય સ્વભાવનો અને સરસ સ્વભાવનો અને પોતાના જે કાર્યોથી કે તે ખૂબ પ્રચલિત થયા હતા અને સાધુ સંતો માટે ખૂબ મોટા કામ તેણે કર્યા હતા. બીજી તરફ જોવા જઈએ તો જે મહાશિવરાત્રિનો જૂનાગઢમાં યોજાય છે, જે વર્ષોથી પરંપરાનો જે મેળો છે, તેને કુંભનો દરજ્જો આપવા માટે થઈ અને ભારતી બાપુના અથાગ પ્રયાસોને લઈ અને જે છે જૂનાગઢના શિવરાત્રિના મેળાને કુંભનો દરજ્જો મળ્યો હતો. બીજી તરફ ભારતી બાપુ છે તે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે તેના પણ મેમ્બર છે. તેને લઈ અને હાલ જે રોપવે કાર્યરત થયો છે, રોપવે જે અંબાજી સુધી જાય છે તેમાં જે લોકો આવે છે, જે ભક્તો આવે છે, તેને કેવી સુવિધા આપવી જોઈએ, તે લોકો માટે શું કરવું પડે, એ તમામ પ્રયત્નો છે તે ભારતી બાપુ હાથ ધરવામાં આવ્યા. તેને લઈ અને આ જે ગિરનાર રોપવે છે તે પણ કાર્યરત થયો છે. બીજી તરફ જોવા જઈએ તો રાજદ્વારી લોકો સાથે પણ બાપુને ખૂબ સારા ઘનિષ્ઠ સંબંધો હતા અને જૂનાગઢ ભવનાથ વિસ્તારને ડેવલપ કરવા માટે થી બાપુ ખૂબ અથાગ મહેનત કરતા હતા, જેને લઈ અને તેનો ખૂબ મોટો ચાહક વર્ગ અને ભક્ત વર્ગ છે. સાથે જે તે સંતો છે તેનામાં પણ છે તે શોકનું મોજું ફરી વળ્યું છે. બાપુ હાલ વયોવૃદ્ધ હતા અને હમણાં જ જે પૂરી થઈ છે શિવરાત્રી, જે થોડા સમય પહેલા શિવરાત્રીનું જે સમાપન થયું હતું તેમાં પણ બાપુએ આખું આયોજન કર્યું અને કોરોના ગાઈડલાઈનને લઈને સરકાર અને વહીવટીતંત્ર સાથે છે તે સંમેલન કરી સંકલન કરી અને કઈ રીતે શિવરાત્રીનો મેળો શાંતિથી પસાર થાય, ભક્તોની લાગણી ન દુભાય અને સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પણ સંપૂર્ણ પાલન થાય તે પ્રમાણે પણ તેણે મેળાનું આયોજન કર્યું હતું. આમ ભારતી બાપુનું નિધન થતા ખૂબ મોટો ચાહકરૂપમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. જી બિલકુલ અતુલ, આટલા બધા ઉદાત કામો તેમણે કર્યા હતા અને તેમનો ઘણો મોટો અનુયાયીઓનો વર્ગ પણ રહેલો છે, ત્યારે આજે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને સમાધિ પણ આપવાની છે. તેમના ચાહક વર્ગમાં અને તેમના જે અનુયાયીઓ છે તથા સમસ્ત જે સંત સમાજ છે તેઓ અત્યારે હાલ ચોક્કસ ઘણા જ દુઃખી થયા હશે, કારણ કે ખૂબ જ દુઃખના સમાચાર છે આ. જી ચોક્કસથી, આપણે જણાવી દઈએ કે જે રીતે સંતોની અંદર જે ભવનાથના સંતો છે, ગિરનાર મંડળ છે, તેના સંતોમાં છે તે ઘેરા શોકની લાગણી પ્રસરી છે. કેમ કે બાપુ છે તે જે પરંપરા જોવા જાય, જે ત્રણ પરંપરા છે એમાં જે ભારતી બાપુ છે તે જૂના અખાડાની પરંપરાના સંત કહેવાય છે. તેને લઈ અને મોટો સમુદાય છે તે બાપુની સાથે જોડાયેલો હતો. ભવનાથમાં વરિષ્ઠ સંતોમાં જો હાલ ગણવામાં આવે તો ભારતી બાપુ છે તે વરિષ્ઠ સંત તરીકેનું બિરુદ પણ પામ્યા હતા. સાથે એણે જે ધર્મસ્થાનો છે ભવનાથની અંદર, ધર્મસ્થાનો જે કોઈ આવેલા છે, જે સંપ્રદાયના આવેલા છે, કોઈ પણ અખાડાના સંપ્રદાય માટે બાપુને ખૂબ પ્રેમ હતો અને કોઈ પણ જાતના ભેદભાવ વગર બાપુ છે તે તમામ સંતો સાથે છે તે હળીમળીને રહેતા હતા. જ્યારે પણ તેઓ અમદાવાદ હોય કે જૂનાગઢ હોય ત્યારે બાપુને મળવા માટે, બાપુના દર્શન કરવા માટે ખૂબ મોટો સમુદાય છે કે બાપુને મળવા આવતો હતો અને બાપુના દર્શન કરી અને ધન્યતા અનુભવતો હતો. સાથે બાપુનો પણ સ્વભાવ એવો હતો, નિખાલસ સ્વભાવ હતો અને તેને લઈ અને તે જે એના જે ભક્તો છે તેના અનુયાયીઓ છે તેમાં બાપુનું એક અધિકારી સ્થાન હતું. હાલ જે તેના અનુયાયીમાં તો શોકનું મોજું ભરી ગયું છે. સાથે જે ગિરનાર મંડળના સંતો છે તે જે બાપુની નજર હતા, જે બાપુને સાથે રહેતા હતા, જે બાપુની સાથે 24 કલાક અને ગિરનારમાં આવેલ તેનું કેમ ડેવલપ કરવું, સાથે ભવનાથ વિસ્તાર કેમ ડેવલપ કરો, પરંપરા સનાતન ધર્મની પરંપરા કેમ જળવાય, તે જે બાપુનો મુખ્ય ઉદ્દેશ હતો તેને લઈ બાપુ છે તે સંતોમાં પણ અધિકેરું સ્થાન જમાય છે. જી
જી અતુલ, તેમના સમાધિ જૂનાગઢમાં તેમને આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જૂનાગઢનો જે સંત સમાજ છે તે અત્યારે હાલ ઘણો જ દુઃખી થયો છે, તેમના અનુયાયીઓ પણ દુઃખી થઈ ગયા છે. સમાધિનો સમય કે સમાધિનું સ્થાન નક્કી કરવામાં આવ્યું છે? જી ચોક્કસથી, હજી કોઈ આવો સમય કે કઈ જગ્યાએ સમાધિ આપવામાં આવશે તેવું જાણવા નથી મળ્યું. પણ હાલ જે સરખેજ ખાતે જેનો આશ્રમ છે ત્યાં તેને અંતિમ દર્શન માટે રાખવાનું છે અને ત્યારબાદ તેના જે તે પાર્થિવ દેહને છે તે જૂનાગઢ લાવવામાં આવશે. પણ બીજી તરફ જોવા જઈએ તો આ જે સાધુ સંતોની પરંપરા હોય છે કે જ્યાં તેનો આશ્રમ હોય છે ત્યાં તેને મોટે ભાગે સમાધિ આપવામાં આવે છે. પણ બીજી તરફ જોવા જઈએ તો જે કોરોના ગાઈડલાઈન છે, જે જૂનાગઢની અંદર કલેક્ટર સાહેબે જે બે દિવસનું જે જાહેરનામું બહાર પાડ્યું છે કે શનિ રવિ ભવનાથ વિસ્તારની અંદર લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે, ત્યારે સાધુ સંતો કોરોના ગાઈડલાઈનની જે પાલન કરી કઈ રીતે ભારતીય આશ્રમમાં પ્રવેશ છે, કેટલા વાગે તેને સમાધિ આપવામાં આવશે, કેટલા લોકો વચ્ચે તેને સમાધિ આપવામાં આવશે અને જૂનાગઢ ખાતે પણ તેનો વિશાળ સમુદાય હોય, તેનો અનુયાયી હોય, ત્યારે કેટલા વાગ્યા સુધી એના દર્શનાર્થે રાખવામાં આવશે તે હાલ તપાસ ચાલુ છે અને બાપુના અહીં દેહ પહોંચ્યા પછી તમામ વિધિ જાણવા મળશે. જી જી અતુલ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો 8:30-9 વાગ્યા સુધી સરખેજ આશ્રમ પર બાપુના પાર્થિવ દેહના દર્શન કરી શકાશે. જૂનાગઢમાં તેમને સમાધિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. 8:30 વાગે તેમણે દેહ ત્યાગ કર્યો. કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે સીએમ આજે પાટણની મુલાકાત લેશે. અધિકારીઓ સાથે સીએમ બેઠક કરશે. કોર કમિટીના સભ્યો પણ બેઠકમાં હાજર રહેશે. પાટણ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવશે. રાજ્યભરમાં જે સૌથી વધારે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાં એક બાદ એક મુખ્યમંત્રી વિજય રૂપાણી મુલાકાત લઈ રહ્યા છે. પહેલા તેઓ સુરત ગયા હતા, ત્યારબાદ મોરબી, રાજકોટની તેમણે મુલાકાત લીધી હતી. આજે તેઓ પાટણની મુલાકાતે જવાના છે. પાટણની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવશે, જ્યાં કોર કમિટીના જે સભ્યો છે તે પણ હાજર રહેશે. પાટણમાં પણ પરિસ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. રાજ્યમાં પ્રથમ વખત કોરોનાનો આંકડો 5000ને પાર કરી ગયો છે. 24 કલાકમાં 5011 નવા દર્દીઓ નોંધાયા છે, તો 49 દર્દીઓના મોત નિપજ્યા છે. અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા છે, તો સુરતમાં 1152 અને રાજકોટમાં 529 કેસ નવા નોંધાયા છે. રાજકોટ તરફ હવે કોરોનાનો કહેર વકરી રહ્યો છે. 529 કેસ રાજકોટમાંથી સામે આવ્યા છે. પાછલા 24 કલાકમાં અમદાવાદમાં 1440, સુરતમાં 1152, રાજકોટમાં 529, વડોદરામાં 445, જામનગરમાં 275, પાટણમાં 118 કેસ નોંધાયા છે. સુરતમાં 16 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં પણ 16 દર્દીઓના મોત થયા. રાજકોટમાં પણ 8 દર્દીઓ કોરોનાને કારણે મોતને ભેટ્યા. વડોદરામાં 4, સુરેન્દ્રનગર ગાંધીનગરમાં 2-2 દર્દીઓના મોત થયા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીના સંબંધી અને ડોક્ટર વચ્ચે ઝપાઝપી થતા મામલો બિચક્યો છે, જેને લઈને રેસિડેન્ટ ડોક્ટર્સ એમઆઈસીયુ ગેટ ઉપર સિક્યોરિટીના મુદ્દાને લઈને બેસી ગયા છે. જ્યાં સુધી તેમનો મુદ્દો ન ઉકેલાય ત્યાં સુધી તેઓએ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. સાથે જ ન્યાય અને સુરક્ષા આપવામાં આવે તેવી તબીબો દ્વારા માંગ પણ કરવામાં આવી છે. છાશવારે થતા હુમલાના પગલે કાયમી નિરાકરણ આવે તેવી વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરાઈ છે. સિવિલમાં સારવાર લેવા આવેલ એક દર્દીના પરિવારજનોમાંથી કોઈનું મોત થયું હતું, જેને લઈને પરિવારના સભ્યોએ ડોક્ટરની વ્યવસ્થાને અપશબ્દો કહ્યા હતા અને માર મારવાની ધમકી પણ આપી હતી. તો સુરક્ષાની માંગ સાથે હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સે સરકારનો વાંક કાઢવાનું પણ શરૂ કર્યું અને કહ્યું કે સરકાર લોકોની આંખમાં ધૂળ નાખવા માટે બેડ્સ વધારી રહી છે. એક ડોક્ટર 50-60 પેશન્ટ કો ઉતને ઇફેક્ટિવલી નહીં દેખ સકતા જિતના 10-12 કો દેખ સકતા. પેશન્ટ કી જાનકારી મેં એસા થા કે પેશન્ટ કો એસા લગા ડોક્ટર કી ગલતી કે વજહ સે પેશન્ટ મરા હૈ, જબકી અનગિનત કારણો કે વજહ સે જો સિવિલ હોસ્પિટલ મેં અભી ચલ રહે હૈ. ઠીક હૈ, હમ એસા નહીં બોલતે કે હમ એક ભી ચીઝ કે અગેન્સ્ટ હૈ, હમ હમારા પૂરા મેન પાવર દેને કો તૈયાર હૈ, લેકિન હમારી ભી કુછ લિમિટેશન્સ હૈ. હમ પેશન્ટ કો એક હદ તક હી બચા સકતે હૈ. મેરા સબસે પહેલા અનુરોધ યે હૈ કે આપ લોગો કે ખિલાફ, લોકો કે મન મેં ડોક્ટરો કે ખિલાફ યે જો બેદરકારી વાલી આપકી ફેમસ લાઇન હૈ યે ના ફેલાએ. ઠીક હૈ, યહાં પે સારે ડોક્ટર દિન રાત મહેનત કરકે આપકી મદદ કરના ચાહતે હૈ, લેકિન હમ ભી ઇન્સાન હૈ, હમ ભી કિસી કે બેટે બચ્ચે, હમારી ભી જાન કી કિંમત હૈ. વો
इन केसेस को हैंडल करने के लिए सक्षम नहीं है। अगर आप कहते हैं कि आप एक दिन में 400 बेड खोल देते हैं या 1000 बेड खोल देते हैं, तो वो 1000 बेड पेशेंट को ठीक नहीं करेंगे, वो बेड पेशेंट को बाहर नहीं लाएंगे, वो बेड पेशेंट का कूड़ा पत्रा, वो उसका लैट्रिन साफ नहीं करेंगे, वो बेड पेशेंट को पानी नहीं पिलाएंगे, उसको दवाई नहीं देंगे। वो बेड्स पे काम करने वाले डॉक्टर चाहिए होते हैं, वहाँ पे काम करने वाली नर्सेस चाहिए होती है, वहाँ पे काम करने वाले वार्ड बॉय चाहिए होते हैं, वहाँ पे काम करने वाले स्टाफ चाहिए होते हैं। ये सब चीज़ों से मिल के बनती है एक टीम। लोगों की आंखों में धूल झोंकने के लिए सिर्फ बेड बढ़ा दिए जा रहे हैं, तो इसमें हो ये रहा है कि कोई दूसरी चीज़ का मतलब कसूरवार हमें ठहराया जा रहा है। डॉक्टर की बेदरकारी कही जा रही है। एक डॉक्टर ढंग से अच्छे से क्रिटिकल पेशेंट 10 देख सकता है, वैसे तो 5 लिखा हुआ है, 10 देख सकता है। બોટાદમાં સતત કોવિડના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે। સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સતત દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। બોટાદ જિલ્લાની એકમાત્ર કોવિડ-19 હોસ્પિટલ બરવાડા ખાતે આવેલી છે, જેમાં 48 બેડની સુવિધા છે। હાલ કોવિડ હોસ્પિટલમાં 37 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે બરવાડામાં ઓક્સિજન પર રાખેલા 7 દર્દીઓને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા છે। અમદાવાદમાં રેમડેસિવીર ઇન્જેક્શનને લઈને સુખદ અને મહત્વના સમાચાર એ છે કે આજથી ઝાયડસ હોસ્પિટલ ખાતે ફરી એક વખત રેમડેસિવીરનું વિતરણ શરૂ કરાશે। કાલે દિવસ દરમિયાન વિતરણ બંધ કરવામાં આવ્યું હતું, તેમ છતાં હોસ્પિટલની બહાર ઇન્જેક્શન લેવા માટે કતારો લાગી હતી। દર્દીઓના સ્વજનોની આ વ્યથાને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સમસ્યાના સમાધાનની ખાતરી આપી હતી। ત્યારબાદ સરકારે ઝાયડસ મેનેજમેન્ટ સાથે વાત કરી અને હોસ્પિટલ તંત્રએ રેમડેસિવીરના વિતરણની જાહેરાત કરી છે। કોરોનાની સારવાર માટેના રેમડેસિવીર ઇન્જેક્શનની જ્યાં અછત સર્જાઈ છે ત્યાં સુરતમાં ભાજપે 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે, જો કે આ મામલે વિપક્ષે સવાલોની વણઝાર ઊભી કરી દીધી। રેમડેસિવીર આ નામ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે। આ ઇન્જેક્શન ખરીદવા કોરોનાના દર્દીઓ સ્વજનો લાઈન લગાવી રહ્યા છે। ઇન્જેક્શનના કાળા બજારના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। સ્થિતિ એ આવી કે સૌથી સસ્તું રેમડેસિવીર બનાવતી ઝાયડસ કંપની પાસે ઇન્જેક્શન ખૂટી પડ્યા અને કંપનીએ સામાન્ય લોકો માટે વિતરણ રોકી દેવાની જાહેરાત કરવી પડી। એવામાં સુરત ભાજપે 5000 રેમડેસિવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કોરોનાના દર્દીઓ માટે વિનામૂલ્યે આ ઇન્જેક્શન આપવાની જાહેરાત કરી। સુરત શહેરના કેટલાક અમારા મિત્રોએ આ ઇન્જેક્શન ખરીદ્યા છે અને જે બજારમાં મળતા ઇન્જેક્શનો ખરીદીને એને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે એનું વિતરણ કરી રહ્યા છીએ। પાટીલે કહ્યું કે સરકારી હોસ્પિટલમાં સરકારે ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે, જો કે ખાનગી હોસ્પિટલમાં દાખલ અને ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને ભાજપ વિનામૂલ્યે ઇન્જેક્શન આપશે। આ સાથે જ સુરતના ઉધનામાં આવેલા ભાજપના કાર્યાલયમાં રેમડેસિવીર લેવા માટે લોકોની લાઈન લાગી ગઈ। વ્યક્તિ દીઠ એક ઇન્જેક્શન આપવામાં આવ્યું, આ માટે 9 અને 10 એપ્રિલના પ્રિસ્ક્રિપ્શન જ માન્ય રખાયા। ટોકન સિસ્ટમથી જે લોકો ડૉક્ટરની રિસિપ્ટ લઈને આવશે એમને એક એક ઇન્જેક્શન આપવામાં આવશે, એ પ્રમાણે શરૂઆત થઈ છે। જેમ જેમ જથ્થો ઉપલબ્ધ થતો જશે તેમ તેમ લોકોને આનું વિતરણ કરતા જઈશું। જો કે કોંગ્રેસે ભાજપના ઇન્જેક્શન વિતરણ સામે સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસનો સવાલ હતો કે પાટીલ પાસે ઇન્જેક્શન આવ્યા ક્યાંથી? કોંગ્રેસે આ બાબતને સરકાર અને પાટીલ વચ્ચેની આંતરિક હુસાતુસી પણ ગણાવી કે શું આ ભાજપની આંતરિક લડાઈનું તો કારણ નથી ને?
એક તરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એક ઇન્જેક્શન પૂરું પહોંચાડવા માટે એક પરિવારને ફાંફા પડે છે એવી સ્થિતિ પેદા થઈ છે, અને બીજી તરફ એક ભાજપના નેતા એ 5000 ઇન્જેક્શન લાવે છે, એનો અર્થ એ કે એ સાબિત કરવા માંગે છે કે હું મજબૂત છું, ગુજરાતના મુખ્યમંત્રીમાં આવડત નથી, નબળા છે, એ એક ઇન્જેક્શન એક પરિવારને નથી આપી શકતા ને હું 5000 મફતમાં આપવાનો છું. શું આ સ્પર્ધાનો સમય છે? શું આ રીતની આ પ્રક્રિયાનો સમય છે? ખરેખર મુખ્યમંત્રી જો પ્રજાના હિતમાં નિર્ણય કરવા માંગતા હોય, પ્રજાના હિતમાં કામ કરતા હોય, તો એમણે તપાસ કરીને આ ગુજરાતની પ્રજા સમક્ષ જાહેરાત કરવી જોઈએ કે પ્રજાને જ્યારે ઇન્જેક્શન નથી મળતા એવા સમયમાં 5000 ઇન્જેક્શન સીઆર ભાવ પાસે આવ્યા ક્યાંથી. આ મામલે જ્યારે મુખ્યમંત્રીને પૂછાયું તો તેમણે કહી દીધું કે ભાજપે ઇન્જેક્શનની વ્યવસ્થા કેવી રીતે કરી તે સીઆર પાટીલનો વિષય છે, સરકાર પોતાની રીતે અલગ વ્યવસ્થા કરે છે. 5000 રેમડેસિવિરની એને કઈ રીતે વ્યવસ્થા કરી છે એ સીઆરનો આપ પૂછશો તો તમને પ્રોપર જવાબ મળશે. સરકારે અલગ વ્યવસ્થા કરી છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી જે વિતરણનો કાર્યક્રમ છે એ પણ અલગ છે. સરકારે કોઈ રેમડેસિવિર જે જથ્થો અમે મોકલી છે મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઇન્જેક્શનની વ્યવસ્થા માટે વ્યવસ્થા સરકારે કરી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. સુરત જિલ્લા વહીવટીતંત્ર જિલ્લામાં રાત્રિ કરફ્યુના જાહેરનામાની કડક અમલવારી થઈ રહી છે. જિલ્લાના 9 તાલુકામાં તેનો અમલ પણ થઈ રહ્યો છે, તો જિલ્લાની તમામ સરહદો પર સઘન ચેકિંગ થઈ રહ્યું છે. સુરત જિલ્લામાં કોરોનાની સ્થિતિ બની છે બેકાબુ. વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું, એટલે કે કલેક્ટર સાહેબના આદેશથી જાહેરનામું બહાર પાડ્યા બાદ સુરત જિલ્લાના 9 તાલુકાની અંદર આજે રાતથી એટલે કે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. કોરોનાની સંક્રમણની ચેન તોડવા માટે વહીવટી તંત્ર દ્વારા એક પગલું ભરીને કરફ્યુ લાદવામાં આવ્યો છે. અને વાત કરીએ બારડોલી નગરની અંદર 6-7 જગ્યામાં બારડોલી નગરમાં એન્ટર થવાતું હોય છે, એ તમામે તમામ એન્ટ્રન્સ ઉપર એક બેરિકેડ લગાવીને નગરને સીલ કરી દેવામાં આવ્યું છે. અને સીલ કરી અને જે કોઈ આવન જવન કરનાર વ્યક્તિઓ છે કે વાહન ચાલકો છે એમની સઘન પૂછપરછ અને તપાસ કર્યા બાદ જ અને યોગ્યતા લાગે તો પોલીસ વિભાગ દ્વારા જે તે વ્યક્તિને દવાખાનાના કામ સિવાય માત્ર ને માત્ર કોઈ પણ કાળે શહેરની અંદર એન્ટ્રી આપવામાં આવતી નથી. અને ખાસ કરીને જો લગ્ન પ્રસંગની અંદર પણ 100 જ માણસોની એક વહીવટી તંત્રએ એક જાહેરાત કરી છે અને 100 માણસથી વધારે મેળાવડો પણ ના કરી શકો અને કરફ્યુના સમય પહેલા લગ્ન પ્રસંગ પણ પતાવી દેવો પડશે. અને કરફ્યુની અંદર કોઈ પણ જાતની ઢીલ મૂકવામાં આવશે અને બારડોલી પોલીસ વિભાગ દ્વારા ચુસ્તપણે રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.